હેલો, કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રિક એસિડ ની બનાવટ, એના ગુણધર્મ, એના ઉપયોગો, પછી નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડો ની આપણે વાત કરી, અને છેલ્લે ફોસ્ફરસ તરફ આવ્યા હતા. એમાં આપણે ફોસ્ફરસના અપર રૂપો જોઈ ગયા. ત્રણ ફોસ્ફરસના અપર રૂપો હતા, બરાબર છે ભાઈ? લાલ, કાળો અને સફેદ. સફેદ અથવા જેને તમે પીળો પણ કહી શકો છો. આજે આપણે થોડાક આગળ જઈ રહ્યા છીએ. ફોસ્ફીન, બરાબર? ફોસ્ફીન ફોસ્ફીન પીએચ થ્રી વિશે વાતો કરીએ, બરાબર છે? ફોસ્ફીન, ફોસ્ફીનનું અણુસૂત્ર શું છે ભાઈ? પીએચ થ્રી. ઓકે, ચલો એની પહેલામાં પહેલાં તો બનાવટો, નાની નાની બે ત્રણ બનાવટો છે. એમાં પહેલામાં પહેલાં કેલ્શિયમ ફોસ્ફાઇડ સીએ થ્રી પી ટુ, કેલ્શિયમ ફોસ્ફાઇડની તમે પાણી સાથે પ્રક્રિયા કરો, કાં તો એની એચસીએલ સાથે પ્રક્રિયા કરો. તો અહીંયા સીએ ઓએચ ટ્વાઇસ વત્તા પીએચ થ્રી બને, અહીંયા સીએ સીએલ ટુ વત્તા પીએચ થ્રી બને. બેલેન્સ કરવું હોય, સમીકરણને બેલેન્સ કરવું હોય તો તમે કરી શકો છો. ત્રણ સીએ, ત્રણ સીએ હાઇડ્રોજન, ત્રણ દુ છ ને ત્રણ નવ, ત્રણ પીએચ થ્રી, બરાબર છે? સીએ થ્રી પી ટુ વત્તા સિક્સ એચ સીએલ થ્રી, અને કેટલા એચ છે ભાઈ? બે. તો આ પીએચ થ્રી બની ગયું. એટલે શું કરશું ભાઈ? કેલ્શિયમ ફોસ્ફાઇડની તમે જળ વિભાજન કરો, કે એચસીએલ સાથે પ્રક્રિયા કરો અથવા એચ ટુઓ સાથે પ્રક્રિયા કરશો તો પણ બનશે. પ્રયોગશાળામાં તમારે બનાવવું હોય તો તમારે શું કરવાનું? સફેદ ફોસ્ફરસ લેવાનો, એની સાંદ્ર એનએઓએચ સાથે પાણીની હાજરીમાં જળ વિભાજન કરો, સીઓ ટુ જેવા નિષ્ક્રિય વાતાવરણમાં. સીઓ ટુ જેવા નિષ્ક્રિય વાતાવરણમાં તો શું થશે? પીએચ થ્રી બનશે, વત્તા વત્તા શું બનશે ભાઈ? એને એચ ટુ પીઓ ટુ, એને એચ ટુ પીઓ ટુ. આનું નામ છે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. સમીકરણ તમારે બેલેન્સ કરવું હોય તો ત્રણ એનએઓએચ, ત્રણ પાણી, બરાબર છે? અહીંયા ત્રણ એનએ એચ ટુ પીઓ ટુ થઈ જશે. આ ફોસ્ફીન બની ગયું. હવે આ ફોસ્ફીન જે છે એ એકચ્યુઅલી શુદ્ધ સ્વરૂપમાં હોય, શુદ્ધ ફોસ્ફીન કેવું છે ભાઈ? અપ્રજ્વલનશીલ છે. પણ જો અશુદ્ધ ફોસ્ફીન તમે લેશો તો એ કેવું છે ભાઈ? પ્રજ્વલન, પ્રજ્વલનશીલ છે, બરાબર છે? શુદ્ધ સ્વરૂપમાં અપ્રજ્વલનશીલ છે. પણ અશુદ્ધ પીએચ થ્રી લેશો તો એ કેવું હશે ભાઈ? પ્રજ્વલનશીલ હશે. એટલે આપણે એ અશુદ્ધિને તમારે દૂર કરવી હોય તો અશુદ્ધિને દૂર કરવા માટે આપણે એ અશુદ્ધ પીએચ થ્રીની
कोनी साथे प्रक्रिया करीशु भाई? एचआई साथे। एने एचआई में शोषवामां आवे छे। अशुद्ध पीएच ने एचआई में शोषवामां आवे तो पीएच फोर आई फोस्फोनियम आयोडाइड बनी गयु। अने आ फोस्फोनियम आयोडाइड जे छे एनी तमे केओएच साथे प्रक्रिया करो। कोनी साथे प्रक्रिया करो भाई? केओएच साथे प्रक्रिया करशो तो के आई वत्ता एच टू ओ वत्ता पीएच थ्री। आज पीएच थ्री जे मळशे तमने केवु मळशे भाई? शुद्ध पीएच थ्री मळशे। एटले अशुद्धि ने दूर करवा माटे पहला पीएच थ्री नी एचआई साथे प्रक्रिया करी એટલે પીએચ ફોર આઈ બન્યું ફોસ્ફોનિયમ આયોડાઇડ। અને એ ફોસ્ફોનિયમ આયોડાઇડને કેઓએચ સાથે પ્રક્રિયા કરી, બરાબર છે? તો શું બની ગયું ભાઈ? ફોસ્ફીન બની ગયું। એના ગુણધર્મની વાત કરવી હોય પીએચ થ્રીના ગુણધર્મોની વાત કરવી હોય તો એક તો તે સડેલી માછલી જેવી વાસ ધરાવે છે। તે સડેલી માછલી જેવી ગંધી વાસ ધરાવે છે। તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે। પાણીમાં કેવું છે ભાઈ? અલ્પદ્રાવ્ય છે। પછી તે HNO3 Cl2 કે Br2 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા ની હાજરીમાં, અલ્પ પ્રમાણમાં પણ જો એની હાજરી હોય, ઓક્સિડેશન કરતાની હાજરીમાં વિસ્ફોટ કરે છે। HNO3 Cl2 કે Br2 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં શું કરે છે ભાઈ? વિસ્ફોટ કરે છે। રંગવિહીન અતિ ઝેરી વાયુ છે। અતિ ઝેરી વાયુ છે, બરોબર છે? ઝેરી વાયુ છે। પીએચ3 નું પાણીમાં દ્રાવણ, પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે। શું બનાવે છે ભાઈ? લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે। પછી આ જે ફોસ્ફીન જે છે એને આપણે કોપર સલ્ફેટ, ફોસ્ફીન એટલે PH3, એની કોપર સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડ, બરાબર છે? PH3 જે છે એની કોપર સલ્ફેટ એટલે CuSO4 અને મર્ક્યુરી ક્લોરાઇડ એટલે HgCl2 સાથે પ્રક્રિયા કરો તો ધાતુના ફોસ્ફાઇડ બને। શું બને ભાઈ? ધાતુના ફોસ્ફાઇડ Cu3P2 વત્તા H2SO4। ચલો એચમાં અહીંયા HG3P2 વત્તા HCl। સમીકરણ બેલેન્સ કરવું હોય તો 3-6 Cl 2P થઈ ગયા, Cu3 3SO4 H2 2। તો ફોસ્ફીનની કોપર સલ્ફેટ કે મર્ક્યુરી ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજનો બને છે। પછી એ પોતે નિર્બળ બેઝ છે, તે નિર્બળ બેઝ હોવાથી તે એસિડ સાથે ક્ષાર આપે છે। દાખલા તરીકે PH3 વત્તા HI, HI એસિડ છે તો શું થાય?
PH4I, ફોસ્ફોનિયમ આયોડાઇડ HBr સાથે પ્રક્રિયા કરો તો PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ શું બને ભાઈ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બને તો પોતે નિર્બળ બેઝ છે એટલે એસિડ સાથે શું આપે ભાઈ ક્ષાર આપે છે ક્લિયર ચલો એના ઉપયોગોની વાત કરીએ આપણે ઉપયોગો તો એના બે ઉપયોગ છે હોલ્સ સિગ્નલ તરીકે શું લખ્યું ભાઈ આપણે હોલ્મ સિગ્નલોમાં હોલ સિગ્નલોમાં આ હોલ્મ સિગ્નલ શું છે તો એકચ્યુઅલી કેલ્શિયમ ફોસ્ફાઇડ કે કેલ્શિયમ ફોસ્ફાઇડ કે કેલ્શિયમ કાર્બાઇડ ના પાત્રોમાં છિદ્રો પાડવાના અને પછી એવા પાત્રોને તમે દરિયામાં ફેંકો તો PH3 વાયુ ઉત્પન્ન થાય છે અને PH3 વાયુને કારણે એ સિગ્નલ તરીકે એ સળગે છે એટલે સિગ્નલ તરીકે વર્તે છે સિગ્નલ તરીકે કામ કરે છે એટલે હોલ સિગ્નલોમાં ક્લિયર ભાઈ આ શું કરે છે એકચ્યુઅલી કેલ્શિયમ ફોસ્ફાઇડ અથવા કેલ્શિયમ કાર્બાઇડ ના પાત્રોમાં છિદ્રો પાડો એવા પાત્રોને દરિયામાં ફેંકો તો જે વાયુ ઉત્પન્ન થાય છે ફોસ્ફિન વાયુ એકચ્યુઅલી ઉત્પન્ન થાય છે આપણે આ સમીકરણ જોઈ ગયા કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે પ્રક્રિયા કરે તો ફોસ્ફિન ઉત્પન્ન થાય છે અને ફોસ્ફિન પોતે સળગે જ એટલે સિગ્નલ તરીકે કામ કરે છે અને બીજું ધૂમ્ર પડદામાં ધૂમ્ર પડદા તરીકે પણ તમારે એનો ઉપયોગ કરવો તો તમે કરી શકો છો ક્લિયર દોસ્તો પછી તમારે આવો કોયડો છે કોયડો તમારો છે 7.6 કે પ્રશ્ન આપણો આવો છે કે તમે કેવી રીતે સાબિત કરી શકો કે PH3 જે છે એ નિર્બળ બેઝ છે નિર્બળ બેઝ છે કેવી રીતે સાબિત કરી શકો ભાઈ તો કે ભાઈ એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો આવા ક્ષાર મળે છે એસિડ સાથે પ્રક્રિયા કરો છો એનો કે આ ક્ષાર મળે છે એનો કે આ પોતે શું હોય ભાઈ બેઝ હોય બરાબર છે બેઝ એસિડ સાથે શું આપે ભાઈ ક્ષાર આપે બરાબર છે ક્લિયર એટલે તમારે શું કરવાનું કે ફોસ્ફિનની એસિડ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર અને ક્ષાર આપે છે જે સૂચવે છે કે PH3 શું છે ભાઈ બેઝ છે PH3 શું છે બેઝ છે પછી તમને લખાણ સંબંધિત પ્રશ્ન આવો છે લખાણ સંબંધિત પ્રશ્ન કે ભાઈ પ્રશ્ન આવો છે PH3 કરતા PH4+માં બંધ કોણ વધારે હોય છે શા માટે અને PH3ની બી એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે બીજો પ્રશ્ન આવો છે PH3ની એસિડ સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે અને 7.8 લખાણ સંબંધિત પ્રશ્ન 7.8 કે ભાઈ CO2ના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસની સાંદ્ર એનિઓ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે બરાબર છે તો લખાણ સંબંધિત પ્રશ્ન 7.8 શું કહે છે સફેદ ફોસ્ફરસને CO2 જેવા નિષ્ક્રિય વાતાવરણમાં એનિઓ સાથે પ્રક્રિયા કરતા શું મળે ભાઈ આપણને ફોસ્ફિન મળે છે પછી PH3ની એસિડ સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે બોલો PH3 આ બધા એસિડ છે બોલો એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું બને ભાઈ ક્ષાર બને કઈ નિપજ બને PH4I ફોસ્ફોનિયમ આયોડાઇડ અથવા ફોસ્ફોનિયમ બ્રોમાઇડ
નીપજ મળે. પછી આ પ્રશ્ન આપણો આવો છે, પીએચ 3 કરતા પીએચ 4 પ્લસ માં બંધ કોણ વધારે હોય છે, શા માટે? બરોબર છે ભાઈ. તો પીએચ 3 જે છે ને એકચ્યુઅલી એક્ઝેક્ટ એનએચ 3 જેવું છે. આ રીતે એટલે પીએચ 3 માં પી જે છે એ કયા સંકરણમાં હોય ભાઈ? એસપી 3 સંકરણમાં હોય છે. અને પીએચ 4 પ્લસ માં આવું છે. પ્લસ હવે આ એસપી 3 સંકરણમાં છે, આ પણ એસપી 3 સંકરણમાં છે, બરોબર છે. પણ અહીંયા શું થાય છે કે આ પી ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે એકચ્યુઅલી યાદ રાખજો, એસપી 3 સંકરણ હોય તો બંધ કોણ કેટલો હોય ભાઈ? 109 ડિગ્રી 28 કળા. હવે એકચ્યુઅલી આમાં એસપી 3 સંકરણ હોવાથી ખરેખર પીએચ 3 માં બંધ કોણ આટલો હોવો જોઈએ, પણ પી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની અસર અહીંયા થાય છે. એટલે અહીંયા જે બંધ કોણ હોવો જોઈએ 109.7 ડિગ્રી, એના કરતાં શું થાય છે ભાઈ? ઘટે છે, 107 ડિગ્રી જેવો થાય છે. જ્યારે અહીંયા ફોસ્ફરસ પાસે એવા કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં, એટલે એમાં બંધ કોણ જે છે એ 109.28 ડિગ્રી છે. તો આના કરતા કેવો છે ભાઈ? વધારે છે. એટલે તમારે આટલું જ લખવાનું છે કે પીએચ 3 માં પી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તેના અપાકર્ષણ, એમ જ લખી દઈએ, તેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થતા અપાકર્ષણ, યુગ્મ હોવાથી તેના અપાકર્ષણ ને લીધે બંધ કોણ 109 ડિગ્રી 28 કળાથી ઘટીને 107 ડિગ્રી થાય છે. જ્યારે પીએચ 4 માં પીએચ 4 પ્લસ માં બંધ કોણ કેટલો રહે છે? 109 ડિગ્રી 28 કળા જેટલો હોય છે. એટલે આમાં શું છે ભાઈ? વધારે છે. આમાં ઓછો છે. કેમ ઓછો છે? તો ખાલી આ પી પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે જે બંધ કોણ હોવો જોઈએ એ હોતો નથી. બરાબર છે. સહેજ ઓછો થઈ ગયા છે, સહેજ ઓછો થઈ ગયા છે. ક્લિયર? ચલો પછી ફોસ્ફરસના હેલાઇડ આવે છે. ચલો ફોસ્ફરસના હેલાઇડ, બે છે, એક PCl3, એક છે PCl3 અને બીજું જે છે PCl5. આનું નામ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને આનું નામ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ.
अच्छा ओके शुरुआत करिए पहला तो बंदे नी बनावटो लगी है आपने कंपेरिजन थोड़ी करता जशो एटले तमने ख्याल आवे थोड़ो चलो पहला पहली बनावट करीशु आपने सफेद फॉस्फरस P4 सफेद फॉस्फरस गरम करेल सफेद फॉस्फरस नी शुष्क क्लोरीन साथे प्रक्रिया करवामा आवे बरोबर छे थोड़ा प्रमाण मा क्लोरीन साथे प्रक्रिया करवामा आवे तो PCl3 बने बैलेंस कर दीधु चलो आ थोड़ा प्रमाण मा लेवानु अने एज प्रमाणे सफेद फॉस्फरस नी शुष्क करेल क्लोरीन साथे आ वधु प्रमाण मां तमे लेशो तो PCl5 बनशे बेलेंस करवू हो तो आम करी शको 10 थई गयुं तो शुष्क करेल क्लोरीन साथे वधु प्रमाण में सफेद फॉस्फरस नी प्रक्रिया करशो तो PCl5 बनशे अने ओछा प्रमाण में तमे क्लोरीन साथे प्रक्रिया करशो तो PCl3 बनशे क्लियर भाई चलो पछी सफेद फॉस्फरस जे छे आ सफेद फॉस्फरस नी SOCl2 એટલે थायोनील क्लोराइड SOCl2 એટલે थायोनील क्लोराइड સાથે પ્રક્રિયા કરશો તો PCl3 બને SO2 બને અને HCl બને બરાબર છે ભાઈ બેલેન્સ કરવું હોય અહીંયા S2Cl2 ચલો 4p છે એટલે 4p કર્યા બરોબર છે પછી અહીંયા 4 2 બરોબર ચલો આને સલ્ફર ડાયક્લોરાઇડ કહેવાય SOCl2 ને શું કીધું ભાઈ થાયોનિલ ક્લોરાઇડ એટલે ફોસ્ફરસ ને થાયોનિલ ક્લોરાઇડ સાથે તમે ગરમ કરશો તો PCl3 બનશે અને એ જ પ્રમાણે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે P4 ની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તમે તો પણ PCl5 બને વત્તા SO2 બને બરોબર છે PCl5 વત્તા SO2 કેટલા SO2 બનશે અહીંયા 10 SO2 તો અહીંયા 10 SO2Cl2 સાથે પ્રક્રિયા કરીશું આપણે બેલેન્સ કરવું હોય તો આ નાની નાની બે બનાવટ છે ઓછા પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા કરશો તો PCl3 બનશે વધુ પ્રમાણમાં ક્લોરીન સાથે શુષ્ક HCl ની શુષ્ક Cl2 સાથે પ્રક્રિયા કરશો તો PCl5 બનશે સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો PCl3 બનશે અને સફેદ ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો PCl5 બને પછી PCl3 ના ગુણધર્મો PCl5 ના ગુણધર્મો ચાલો પહેલામાં પહેલું આ PCl3 જે છે એ રંગવિહીન તેલી પ્રવાહી છે બરાબર છે એ શું છે ભાઈ
तेली प्रवाही छे अने भेजनी हाजरी में ते भेजनी हाजरी में जल विभाजन पामेश એટલે કે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિડ બને છે. શું બને છે ભાઈ? એસિડ H3PO3 વત્તા HCl. ત્રણ સીએલ ત્રણ વડે ગુણે, બરોબર છે? ઓક્સિજન ત્રણ ત્રણ અને ઓર્થો ફોસ્ફરસ એસિડ કહેવાય, બરોબર છે? ઓર્થો ફોસ્ફરસ એસિડ કહેવાય. ચલો આ જે છે એ પીળાશ પડતો સફેદ ઘન પદાર્થ છે, પાવડર છે. એટલે આ તેલી પ્રવાહી છે, આ પાવડર છે. પછી આની જેમ એ પણ ભેદની હાજરીમાં શું પામે છે ભાઈ? જળ વિભાજન પામે છે. તે ભેજની હાજરીમાં જળ વિભાજન પામે છે. એટલે પહેલા એકચ્યુઅલી POCl3 બને છે અને પછી એ POCl3ની તમે પાછી પાણી સાથે પ્રક્રિયા કરો તો H3PO4 બને છે. આની જેમ આ રીતે હું તમને બે પ્રક્રિયા છૂટી લખ્યો. પહેલાં આની જેમ જ PCl5ની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો તો H3PO4 વત્તા HCl, 5Cl છે, 5 વડે ગુણ્યા, બરાબર છે? હાઇડ્રોજન કેટલા થયા? 8, 4 × 2 = 8. તો PCl5ને જેમ PCl3ને પાણી સાથે પ્રક્રિયા કરશો તો ઓર્થો ફોસ્ફરસ એસિડ બને છે, એમ અહીંયા આને ઓર્થો ફોસ્ફોરિક એસિડ કહેવાય. પણ આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. આ રીતે PCl5ની તમે પહેલા પાણી સાથે પ્રક્રિયા કરશો તો POCl3 વત્તા HCl બને અને આ POCl3ની ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરશો તો H3PO4 વત્તા HCl બને, બરાબર છે? આ બે સમીકરણ જે છે એનો તમારે સરવાળો કરવાનો છે, બરાબર છે? બેલેન્સ કરવું હોય બે, બરાબર, 3 × 2 = 5 Cl, 3 Cl, હાઇડ્રોજન તો 3 × 3 = 6. આ બંનેનો તમે સરવાળો કરો તો આ POCl3 ઉડી જશે. PCl5 3 × 1 = 4 પાણી, H3PO4 2 × 3 = 5 HCl. એટલે બંનેમાં આમાં ફોસ્ફરસ એસિડ બને છે અને આમાં ફોસ્ફોરિક એસિડ બને છે. ફોસ્ફોરિક એસિડ બને છે. ચલો પછી એ આ જે છે એ OH સમૂહ ધરાવતા તે OH સમૂહ ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી છે, પ્રક્રિયા કરે છે અને કેવા સંયોજનો બનાવે છે ભાઈ? OH સમૂહ એટલે કે ક્લોરો વ્યુત્પન્નમાં પરિવર્તન કરે છે. ક્લોરો વ્યુત્પન્નમાં અથવા તો તે OH સમૂહ ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરે છે. આ રીતે દાખલા તરીકે PCl3ની હું એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરું જેમાં OH સમૂહ હોય, અથવા PCl3ની હું CH3CH2OH સાથે પ્રક્રિયા કરું તો શું થાય છે? CH3COCl, બંનેમાં CH3COCl, બંનેમાં કોમન વસ્તુ બની ગઈ CH3COCl બને છે અને બંનેમાં H3PO3 એટલે કે ઓર્થો ફોસ્ફરસ એસિડ બને છે, બરોબર છે ભાઈ? બેલેન્સ કરવું હોય તમારે તો અહીંયા 3 Cl, 3 Cl કરી દીધા તો CH3COOH કેટલા થશે? CH3COOH પણ તમારે 3 થશે, બરાબર? બેલેન્સ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. નીચે પણ એ જ પ્રમાણેનું છે. 3 Cl છે એટલે અહીંયા 3 વડે ગુણ તો 3 CH3CO સમૂહ છે તો અહીંયા 3 વડે ગુણ. તો OH સમૂહ સાથે
શું બનાવે છે ક્લોરો વિતપન બનાવે છે અને H3PO3 છૂટો પડે છે સેમ ટુ સેમ ત્યાં PCl 5 માં પણ આ જ વસ્તુ થાય છે જો PCl 5 ની કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ CH3COOH અથવા CH3CH2OH સાથે પ્રક્રિયા કરશો તો CH3COCl CH3COCl વત્તા H3PO4 H3PO4 બને છે બરોબર છે ભાઈ એક મિનિટ અહીંયા POCl3 વત્તા HCl 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 બને છે બરાબર છે એટલે OH સમૂહ ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરશો તો CH3COCl બનશે વત્તા POCl3 વત્તા HCl વાયુ છૂટો પડે છે ચલો પછી એને ગરમ કરવામાં આવે PCl ભાઈ તેને ગરમ કરતા તેનું ઉર્ધ્વપાતન થાય છે પરંતુ વધુ ગરમ કરવામાં આવે વધુ ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થાય છે આ રીતે PCl5 નું વિઘટન કરો તો PCl3 વત્તા Cl2 માં PCl3 વત્તા Cl2 માં શું થઈ જાય છે બેનું વિઘટન થઈ જાય છે પછી તમે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ સાથે તે ધાતુઓ અનુવર્તી હેલાઇડ ક્ષાર બનાવે છે અનુવર્તી હેલાઇડ શું બનાવે ભાઈ ક્ષાર બનાવે દાખલા તરીકે એજીની પીસીએલ ફાઈવ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો AgCl બને બરાબર છે શું બનશે ભાઈ એજીની પીસીએલ ફાઈવ સાથે પ્રક્રિયા કરશો તો AgCl બનશે અને PCl3 બનશે SN ની સપોઝ કે PCl5 સાથે પ્રક્રિયા કરો તો SnCl4 વત્તા PCl3 બરોબર છે એટલે ધાતુઓ સાથે અનુવર્તી હેલાઇડ ક્ષાર બનાવે છે તમારે બેલેન્સ કરવું હોય બે એજી બે એજી Cl2 ને 3 5Cl P1 થઈ ગયો બરાબર છે અહીંયા Cl કેટલા છે જમણી બાજુ SnCl4 માં તો કે ભાઈ SnCl4 માં 4 ને 3 7 છે એટલે આપણે શું કરીશું ભાઈ 2 વડે ગુણ્યા 5 2 10 3 2 6 4 10 બની ગયા ભાઈ તો આ રીતે તમે ધાતુઓ સાથે અનુવર્તી શું બનાવે છે ભાઈ ક્ષાર બનાવે છે પછી આનું બંધારણ આ PCl3 નું બંધારણ જે છે આવું છે PCl3 માં P ઉપર શું છે ભાઈ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જેમાં આ ફોસ્ફરસ કયા સંકરણમાં હોય છે ભાઈ sp3 સંકરણમાં હોય છે બોલો sp3 સંકરણમાં હોય તો આકાર કેવો હોય ભાઈ સમચતુષ્ફલકીય હોવો જોઈએ પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક તમને
જોવા મળે નહીં, એટલે આનો આકાર પિરામિડલ છે. આકાર પિરામિડલ છે. ચલો સેમ ટુ સેમ પીસીએલ ફાઈવ નું બંધારણ. આનો આકાર ત્રિકોણીય દ્વિ પિરામિડલ છે. ત્રિકોણીય દ્વિ પિરામિડલ છે આ રીતે. આ પી, આ ત્રણ ખૂણા ઉપર ત્રણ સીએલ, બરાબર, આ પી સાથે ત્રણ સીએલ બંધથી જોડાય છે અને ઉપર નીચેનો સીએલ. તો આ થઈ ગયું તમારું પીસીએલ ફાઈવ. હવે એમાં યાદ રાખજો દોસ્તો કે એમાં બે પ્રકારના ત્રણ નિરક્ષીય બંધો હોય છે. આ જે ત્રણ જે છે ત્રણ નિરક્ષીય બંધો, ચલો કયા ત્રણ? આ જે છે આ એક પીસીએલ બંધ, આ બીજો પીસીએલ બંધ અને આ ત્રીજો પીસીએલ બંધ. આ જે ત્રણ જે છે એ ત્રણ નિરક્ષીય બંધ હોય છે અને ઉપર નીચેવાળા જે છે એ અક્ષીય બંધ હોય છે. જ્યારે બાકીના બે અક્ષીય બંધો હોય છે જે લાંબા હોય છે. જે કેવા હોય છે ભાઈ? લાંબા હોય છે. એટલે ટૂંકમાં પાંચે પાંચ બંધ સરખા નથી, યાદ રાખજો. પાંચે પાંચ બંધ સરખા નથી. આ 202 પીકોમીટર છે અને આ 240 પીકોમીટર છે. એટલે આ જે ત્રણ બંધ જે છે એ કેવા છે ભાઈ? કેવા કીધા? નિરક્ષીય. આ નિરક્ષીય બંધ છે આ ત્રણ, જે ટૂંકા હોય છે, 202 પીકોમીટર લંબાઈ છે અને ઉપર નીચેવાળા જે છે પીસીએલ બંધ જે છે એને આપણે અક્ષીય બંધ કહીશું. અને એ કેવા છે ભાઈ? લાંબા છે. આ 202 પીકોમીટર છે, આ 240 પીકોમીટર છે. તો આ એનું બંધારણ થઈ ગયું. એનું શું થઈ ગયું ભાઈ? બંધારણ. તો બરાબર યાદ રાખજો. એટલે તમને આવો પ્રશ્ન કોયડો પણ છે 7.8, પ્રશ્ન આવો છે કે ભાઈ પીસીએલ ફાઈવ માં રહેલા પાંચે પીસીએલ બંધ સરખા હોય, પ્રશ્નાર્થ શા માટે? તો પીસીએલ ફાઈવ માં રહેલ પાંચે પીસીએલ બંધ, પીસીએલ બંધ, પાંચે પીસીએલ બંધ સરખા હોતા નથી, બરાબર છે? સરખા હોતા નથી. ત્રણ જે છે જે નિરક્ષીય બંધ કહીશું, આ જે ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર જે ત્રણ સીએલ જે છે એ નિરક્ષીય બંધ છે, જે કેવા હોય ભાઈ? ટૂંકા હોય છે. અને ઉપર નીચેવાળા જે છે આ એ કયા છે તમારા? અક્ષીય બંધ છે, જે કેવા હોય ભાઈ? લાંબા હોય છે. એટલે પાંચે પીસીએલ બંધ સરખા હોતા નથી. પછી તમને કોયડો 7.7 પીસીએલ થ્રી ભેજમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે છે? પીસીએલ થ્રી ભેજમાં શા માટે ધૂમ્ર, ધૂમ્ર એટલે ધુમાડો ઉત્પન્ન કરે છે. તો કોયડો 7.8 શું કહે છે? પીસીએલ થ્રી ભેજમાં શા માટે ધુમાડો અથવા ધૂમ્ર ઉત્પન્ન કરે છે? તો દેખાય જ છે કે ભાઈ પીસીએલ થ્રીની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો ને, ભેજમાં રહેલ પાણી સાથે પ્રક્રિયા કરશો
तो आ HCl ने लीधे धूम्र अथवा तो धुमाड़ो उत्पन्न थतो तमने जोवा मळे छे। क्लियर दोस्तों? ओके, तो आ PCl3 અને PCl5 ની આપણે વાતો કરી, આપણે બધી કમ્પેરિઝન સરખામણી કર્યો એટલે તમને ખ્યાલ આવે। તો ફોસ્ફરસ ના હેલાઇડ કેટલા ભાઈ? બે છે, PCl3 અને PCl5। હવે આપણે ફોસ્ફરસ ના ઓક્સાઇડો, ફોસ્ફરસ ના ઓક્સી એસિડો ની આપણે વાત કરવાની છે। चलो ये पहला आपणे एक स्वाध्यायनो सात पॉइंट सोळमो प्रश्न छे। प्रश्न आवो छे के शू PCl5 ए ऑक्सीडेशन करता अने रिडक्शन करता बन्ने तरीके वर्ती शके, શા માટે? તો PCl5 જે છે એ બંધે તરીકે વર્તી શકે શા માટે? તો કે ભાઈ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંધે તરીકે વર્તી શકે નહીં, ના। તો કોના તરીકે વર્તે? તો કે ભાઈ PCl5 માં બોલો P ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? પાંચ થાય ભાઈ, બરોબર છે? શું થાય? P ની ઓક્સિડેશન અવસ્થા પાંચ થાય, આથી તેની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? પાંચ ઇલેક્ટ્રોન હો, પાંચ થી વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન નથી, બરોબર? પાંચ જ ઇલેક્ટ્રોન હોય છે, સંયોજકતા કક્ષકમાં પાંચ ઇલેક્ટ્રોન છે, આથી તે હવે વધુ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે નહીં। ઇલેક્ટ્રોન દાન કરે ઓક્સિડેશન થયું કહેવાય, રિડક્શન કરતા કહેવાય, હવે ઇલેક્ટ્રોન દાન કરી શકે નહીં, આથી તે રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં। એટલે રિડક્શન કરતા તરીકે વર્તે નહીં, પરંતુ પરંતુ શું થશે ભાઈ? કે ભાઈ P ની પાસે પાંચ છે એટલે એને અષ્ટક પૂરું કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોન લઈ શકે ખરો, બરોબર? પરંતુ પરંતુ P ને અષ્ટક પૂર્ણ કરવા માટે તે ત્રણ ઇલેક્ટ્રોન મેળવી શકે છે, અને મેળવે તો રિડક્શન થયું, કયો કરતા? ઓક્સિડેશન કરતા। એટલે પી ને અષ્ટક પૂર્ણ કરવા માટે તે તે ત્રણ ઇલેક્ટ્રોન તે ત્રણ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? મેળવીને ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે। એટલે યાદ રાખો દોસ્તો, PCl5 જે છે એ રિડક્શન કરતા તરીકે ના વર્તે, પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે। ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છે।
આવતા લેક્ચરમાં આપણે ફોસ્ફરસના ઓક્સી એસિડોની આપણે ચર્ચા કરીશું. ઓકે મિત્રો, મળીએ, બાય.